હેલો ફ્રેન્ડ્સ સ્ટડી એજ્યુકેશન વિથ જીકે કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડિયો વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઉભયજીવી પ્રાણીઓ તથા મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે આની પહેલાં પણ વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે જેના પ્લે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે લિંક પર ક્લિક કરી તમે બધા જ વિડીયો જોઈ શકો છો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરીને આ વિડીયો જોઈએ પહેલો સવાલ જોઈએ દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે તો દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી ચાઇનીઝ જાયન્ટ સલામાન્ડર છે ત્યારબાદ અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે તો આ સવાલનો જવાબ છે કોકાઈ એરો જે ઝેરી ડેટકો છે એક કોષીય પ્રાણીને શું કહેવાય છે તો એક પ્રાણીને પ્રોટોઝુઆ કહે છે ત્યાર પછીનો સવાલ જોઈએ પાણીમાં ડેટકો કેવી રીતે શ્વાસ લે છે તો પાણીમાં ડેટકો તેની ચામડી દ્વારા શ્વાસ લે છે ત્યાર પછી ડેટકા અને તોડનો મુખ્ય તફાવત કયો છે તો આ સવાલનો જવાબ છે તોડ ને સુકા મસાવાળી ચામડી હોય છે જ્યારે ડેટકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે ત્યારબાદ ડેટકો એ પાણીમાં રહેતું પ્રાણી છે જ્યારે ડ્રીલિંગ ડેટકો ક્યાં રહે છે તો ડેટકો એ પાણીમાં રહેતું પ્રાણી છે જ્યારે રણ પ્રદેશમાં રહે છે ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે તો આ સવાલનો જવાબ છે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે તો તારા માછલી કરચલા ઓક્ટોપસ ગરોળીની પૂંછડી વગેરે જેવા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે ત્યારબાદ દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે તો આ સવાલનો જવાબ છે ગ્રીન ટર્ટલ ઓલિવ રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ ત્યાર પછી ઝેરી ડેટકાનું ઝેર કયા અંગમાં હોય છે તો ઝેરી ડેટકાનું ઝેર ચામડીમાં રહેલું હોય છે હેલો ફ્રેન્ડ્સ આપણે અગાઉ ઉભયજીવી પ્રાણીઓના અમુક પ્રશ્નો જોયા હવે આપણે મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે તો દુનિયાનો સૌથી લાંબો કરચલો કોકોનેટ ક્રેબ છે ત્યાર પછી ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે તો ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી પોમરફેટ છે ત્યારબાદ બ્લુ વેલનું સરેરાશ વજન કેટલું હોય છે તો બ્લુ વેલનું સરેરાશ વજન આઠ હજારથી બાર હજાર કિલોગ્રામ જેટલું હોય છે ત્યારબાદ દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે તો દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી જાપાનીઝ પફર માછલી છે ત્યાર પછીનો સવાલ જોઈએ બ્લુ વેલ ને કેટલા દાંત હોય છે તો આ સવાલનો જવાબ છે એક પણ નહીં ત્યારબાદ બ્લુ વેલ દૈનિક કેટલી ખોરાક મેળવે છે તો બ્લુ વેલ દૈનિક ત્રીસ લાખ કેલેરી ખોરાક મેળવે છે ત્યાર પછી દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે તો દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી ડોલ્ફિન છે ત્યારબાદ કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે તો આ સવાલનો જવાબ છે કેટફિશ ત્યાર પછીનો સવાલ જોઈએ દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે તો દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી હેલીબુટ છે ત્યાર પછી કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે તો એશિયાની મેઢક માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે ત્યારબાદ તારા માછલી કયા ફાઇલમ એટલે કે સમુદાયમાં આવે છે તો આ સવાલનો જવાબ છે સોળ ત્વચી ત્યાર પછી માછલી કઈ રીતે શ્વાસ લે છે તો માછલી ગિલ્સ એટલે કે ચૂઈ દ્વારા શ્વાસ લે છે ત્યાર પછીનો સવાલ જોઈએ દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે તો દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી એન્ડોપેસિફિક દરિયાઈ ઘોડો છે ત્યાર પછી દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે તો આ સવાલનો જવાબ છે સ્ટોન માછલીઓ ત્યારબાદ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે તો ટૂંકા સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી તો સુવર્ણ માછલી મૂળ ચીન માંથી મળી આવી હતી ત્યાર પછી સિવાપ્સ શું છે સિવાપ્સ જેલીફિશ છે ત્યાર પછી ભારતીય એન્ડ્રોમોન્સ માછલી કઈ છે તો ભારતીય એન્ડ્રોમોન્સ માછલી હિલસા છે ત્યારબાદ એન્ડ્રોમોન્સ માછલી એટલે શું તો આ સવાલનો જવાબ છે જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય છે તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે ત્યાર પછીનો સવાલ જોઈએ ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે તો ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કાર્પ છે ત્યારબાદ નાની સાઈઝના કાર્પને શું કહે છે તો નાની સાઈઝના કાર્પને મીનો કહે છે ત્યાર પછી કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી તો સાયલ્યુરિન સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી ત્યારબાદ સૌથી મોટી ફ્લાયિંગ માછલી કઈ છે તો સૌથી મોટી ફ્લાઇંગ માછલી ક્યુરસ કેલિફોર્નિક્સ છે ત્યાર પછી સૌથી મોટો કાર્પ કયો છે તો સૌથી મોટો કાર્પ કેટલો કારણીય સાયમેન્સિસ છે ત્યારબાદ સૌથી મોટી રે માછલી કઈ છે તો સૌથી મોટી રે માછલી માં રે છે ત્યારબાદ સૌથી નાની શાર્ક કઈ છે તો સૌથી નાની શાર્ક ડોગફીશ છે ત્યાર પછી સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે તો સૌથી મોટી માંસાહારી માછલી ગ્રેટ વ્હાઇટ શાર્ક છે ત્યારબાદ વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે તો વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક શાર્ક બુલ છે ત્યાર પછી દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે તો આ સવાલનો જવાબ છે દક્ષિણ અમેરિકાની સરાપે તથા યુરોપિયન સ્ટર્ગિયોન છે ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી મોટી પાખો રે માછલી કઈ છે તો સૌથી મોટી પાખો વાળી રે વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે ત્યાર પછી કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે તો સ્કોર્પિનો ફોર્મિસ વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે ત્યારબાદ જેટલી છે ત્યાર પછી માછલીની કુલ કેટલી જીવંત જાતો છે તો માછલીની કુલ પચીસ હજાર જીવંત જાતો છે ત્યારબાદ શાર્કની કેટલી જાતો જોવા મળે છે તો શાર્કની બસો પચાસ જેટલી જાતો જોવા મળે છે છે ત્યાર પછીનો સવાલ જોઈએ સૌથી ભયાનક કઈ કે માનવ ભક્ષી તરીકે ઓળખાય છે તો આ સવાલનો જવાબ છે વ્હાઈટ શાર્ક ત્યાર પછી માછલીના મોટા સમૂહને શું કહે છે તો માછલીના મોટા સમૂહને સ્કૂલ અથવા સુલ કહે છે ત્યારબાદ સૌથી જૂની પાલતુ માછલી કઈ છે તો સૌથી જૂની પાલતુ માછલી કોમન કાર્પ છે ત્યારબાદ કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે આ સવાલનો જવાબ છે ટ્રોપિકલ ઇન્ડલેન્ડ પાણીમાં તથા સરોવરમાં રહેતી માછલીઓ સૌથી વધુ રંગીન હોય છે ત્યાર પછી સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે તો આ સવાલનો જવાબ છે ટોપિન્ડો રે ત્યાર પછીનો સવાલ જોઈએ જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે તો જાયન્ટ સ્ક્વિડના દસ પગ હોય છે હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ